नमस्कार, हूँ प्रतिमा। आप જોઈ રહ્યા છો આઈસીબી 24 ન્યૂઝ। વિગતવાર સમાચાર જોતા પહેલા એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। વડોદરા શહેરના નવનિયુક્ત કેબિનેટ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીજીની જન આશીર્વાદ યાત્રા। પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ગણપતિ સ્પર્ધા 2021નું આયોજન। ડભોઈના પંસોલી ગ્રામ પંચાયત ખાતે વન્યજીવ સપ્તાહની ઉજવણી। તો હવે જોઈશું વિગતવાર સમાચાર। રાજ્યના પ્રધાનમંડળમાં કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મેળવનાર વડોદરા શહેરના નવનિયુક્ત કેબિનેટ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીજીની જન આશીર્વાદ યાત્રા યોજાઈ। તાજેતરમાં વડોદરા શહેરમાંથી રાજ્યના પ્રધાનમંડળમાં કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીજીની નવનિયુક્તિ થઈ છે। વડોદરા મહાનગર માટે આ ગૌરવની વાત છે। પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાની પાસે આશીર્વાદ મેળવવા માટે જાય છે, તે આ જન આશીર્વાદ યાત્રાનો હેતુ છે। પહેલાં લોકો મંત્રીઓની પાસે જતા, જ્યારે જન આશીર્વાદ યાત્રામાં મંત્રીઓ પ્રજા પાસે જાય છે। જન આશીર્વાદ યાત્રાની શરૂઆત છાનીથી વીઆઈપી રોડ, સમા સાવલી રોડ, મેન્ટલ હોસ્પિટલ રોડ થઈ નાગરવાડા 4 રસ્તા, કોઠી 4 રસ્તા, રાવપુરા અમદાવાદી પોર થઈ ન્યાય મંદિર, ગાજરાવાડી, નિઝામપુરા, ગોરવા, લક્ષ્મીપુરા, ઇલોરા પાર્ક, સુભાનપુરા ખાતે સંપન્ન થઈ હતી। રસ્તામાં ઠેર ઠેર સમાજના અગ્રણીઓ, બોર્ડના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ, ધાર્મિક સંસ્થાના સંતો તેમજ વડાઓએ મંત્રીશ્રીનું અભિવાદન કરી આશીર્વાદ પાઠવ્યા હતા। રાજસ્થાની સમાજ, રાજપૂત સમાજ, સિંધી સમાજ, મરાઠી સમાજ, હિન્દી ભાષી સમાજ, દક્ષિણ ભારતીય સમાજ તથા મોરચા તથા સેલના હોદ્દેદારોએ મંત્રીશ્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। નિયત કરેલા રૂટ પર દિવ્યાંગ બાળકો, સરકારી યોજનાથી લાભાવિત બહેનોએ ઉમળકાભેર મંત્રીશ્રીને આવકાર્યા હતા। દરેક ધર્મ, જાતિ, સંપ્રદાયના લોકોએ નવનિયુક્ત મંત્રીશ્રીનું સ્નેહસભર સ્વાગત કર્યું હતું। ઘણા સમયે વડોદરા શહેરમાંથી 2 ધારાસભ્યોને મંત્રી બનાવતા પ્રજાજનો હર્ષ અને આનંદની લાગણી અનુભવે છે। સદર જન આશીર્વાદ યાત્રામાં અલગ અલગ સ્થળે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, શહેર અધ્યક્ષ વિજયભાઈ શાહ, મેયર કેઉર રોકડિયા, ધારાસભ્યશ્રીઓ જીતુભાઈ સુખડિયા, યોગેશભાઈ પટેલ, શ્રીમતી સીમાબેન મોહિલે, મહામંત્રીશ્રીઓ સુનિલભાઈ સોલંકી, જસવંતસિંહ સોલંકી, રાકેશભાઈ સેવક, ડેપ્યુટી મેયર શ્રીમતી નંદાબેન જોશી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર હિતેન્દ્ર પટેલ, પૂર્વ પ્રદેશ મહામંત્રી શબ્દ શરણભાઈ બ્રહ્મભટ્ટ, પક્ષના નેતા અલ્પેશભાઈ લિંબાચિયા, દડકશ્રી ચિરાગભાઈ બારોટ સહિત શહેર તથા વોટની સંગઠનની ટીમના હોદ્દેદારો તથા કાઉન્સિલરશ્રીઓ અને કાર્યકર્તાઓએ મંત્રીશ્રીનું અભિવાદન કરી શુભેચ્છાઓ પાઠવી હતી। જન આશીર્વાદ યાત્રા એકાદશીનો આજે પવિત્ર દિવસ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જયંતી, શાસ્ત્રીજીની પણ જન્મજયંતિ, લાલ બહાદુર શાસ્ત્રીજીને જ્યારે યાદ કરીએ, જય જવાન જય કિસાનનો નારો આપ્યો અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ એ નારાને આગળ વિકસિત કર્યો, જય વિજ્ઞાન જય વિજ્ઞાનનો નારો। એટલે આ 21મી સદીમાં પ્રવેશતા ભારતને ટેકનોલોજીની ખૂબ જરૂર પડવાની છે, એ પહેલેથી જ જાણીને નરેન્દ્ર મોદીજીએ આખો આયામ શરૂ કર્યો છે ટેકનોલોજીનો। એવી જ રીતે પૂજ્ય રાષ્ટ્રપિતા ગાંધીજી, એમણે સ્વચ્છતાનો નારો આપ્યો હતો। સ્વચ્છતાનો નારો વર્ષો સુધી દબાયેલો પડ્યો રહ્યો, આદરણીય મોદીજીએ સ્વચ્છતાના નારાને બુલંદ કર્યો અને બુલંદ કર્યા પછી આ બીજી વખતે આ સેકન્ડ એ છે કે જે નેશન માટે ક્લીન ઇન્ડિયાનો 0.2 એવો નારો આપ્યો ફરીવાર। સ્વચ્છતાની સાથે સાથે ખાદીની વાત પણ આવે છે। આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ખાદીને ખૂબ મહત્ત્વ આપ્યું છે। ખાદી આઝાદીના જમાનાની અંદર આત્મનિર્ભર બનાવવા માટે ગાંધીજીએ વિચારેલો વિચાર હતો અને એ પ્રયોજનથી વિદેશી કપડાં નહીં પહેરીએ એમ કરીને એ કપડાં ફેંકેલા, સળગાવેલા લોકોએ। આજે એ ખાદી ઇકો ફ્રેન્ડલી છે, ગરીબ કામદારો, ગરીબ વણકર લોકો આ ખાદીને બનાવે છે, ખાદી પહેરવી જોઈએ। સરકારે, ગુજરાતની સરકારે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટ સૂચના આપી અને આજથી 20% ખાદીનું વળતર શરૂ થયું છે। ખાદીને ફેશનની રીતે પણ લઈ શકાય એટલે આદરણીય મોદીજીએ એક નારો બીજો પણ આપ્યો કે ખાદી એ નેશન માટે, ફેશન ફોર નેશન। અનેક આયામ આપણે જોયા છે, વિકાસની ગતિ હરણફાળ ભરાઈ રહી છે, આપણે ક્યાંય ને ક્યાં પહોંચી રહ્યા છીએ।
લોકોને જે જુસ્સો છે, લોકોનો જે જોમ છે, લોકોની જે ઉર્જા છે, કાર્યકર્તાઓની ઉર્જા જે છે, જાણે કે આજે ચૂંટણી વિધાનસભાની થઈ ગઈ હોય અને જાણે જીતી ગયા હોઈએ એવો ઉત્સાહ. આ યોજના રિબેટની 20%, બધા જ ખાદી ખરીદે. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા. આજે શહેરીજનો અને કાર્યકર્તાઓએ જે સાથ સહકારને ઉત્સાહ બતાવ્યો છે, શું કહેવાનું? કાર્યકર્તાઓએ પ્રેમરૂપી પુષ્પો અમારા પર વરસાવ્યા છે. એનું જે વજન છે, એનું ઋણ કેવી રીતે ચૂકવવું, નતમસ્તક છીએ. કાર્યકર્તાઓની શક્તિને નમન કરીએ છીએ. ધન્યવાદ. ગુજરાત સરકારમાં હાલમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને તમામ મંત્રીઓ બદલી નાખવામાં આવ્યા છે, એટલે એમનો ચેન્જ કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ બીજા કાર્યકર્તાઓને, ધારાસભ્યોને મંત્રી રૂપમાં જવાબદારી સોંપી છે. આ મંત્રીઓ જનતા સુધી જાય, જનતાના આશીર્વાદ મેળવે, જનતાના દુઃખ દર્દ અથવા જનતાના જે પ્રશ્નો હોય એને પણ વિસ્તારમાં જઈને જાણે અને એનું નિરાકરણ લાવવા માટે આગામી દિવસોમાં પ્રયત્ન કરે. જે પ્રમાણે ગુજરાત સરકાર પાછલા વર્ષોમાં ખૂબ ગતિશીલતાથી ચાલતી હતી અને એને વધુ ગતિશીલતાથી, પ્રગતિશીલતાથી ચલાવવા માટે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા અને પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ દ્વારા એક સંયુક્ત રૂપે નિર્ણય કરીને જન આશીર્વાદ યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને એના ભાગરૂપ વડોદરા શહેરની અંદર જ્યારે આપણને બે મંત્રીઓ એટલે કે માનનીય રાજેન્દ્રભાઈ ત્રિવેદી કેબિનેટ મંત્રીના રૂપમાં અને મનીષાબેન વકીલ સ્વતંત્ર પ્રભાવ સાથે રાજ્યકક્ષાના રૂપમાં આપણને મળ્યા છે, ત્યારે બંનેની જન આશીર્વાદ યાત્રાનું વડોદરામાં આજે આયોજન કરવામાં આવ્યું છે અને તેઓ પોતાના વિસ્તારમાં અથવા બીજી વિધાનસભામાં જઈને પણ લોકોના વચ્ચે જાય છે, એમના આશીર્વાદ મેળવે છે અને આગામી દિવસની અંદર વડોદરા શહેરના વિકાસ માટે કઈ રીતે વધુ યોગદાન આપી શકીએ, ગુજરાત સરકાર કઈ રીતે વધુ યોગદાન આપે એ દિશાની અંદર સૂચનો મેળવીને આગામી દિવસમાં વડોદરાનો વધુ સારો વિકાસ થાય એ દિશામાં કાર્યરત થવાના છે. વિઠ્ઠલે સેવા નિકેતન ટ્રસ્ટ નિઝામપુરા ગોવર્ધનનાથજીની હવેલી વડોદરા તથા વિપો નિઝામપુરા પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકાલાલજી મહારાજની અધ્યક્ષતામાં મંદિર અને સંસ્થા ચાલી રહી છે. બહુ જ ગૌરવની વાત છે કે રાજેન્દ્રભાઈ ત્રિવેદી કેબિનેટ મંત્રી અને મનીષાબેન વકીલ એ પણ રાજ્યકક્ષાના મંત્રી બન્યા છે. વડોદરા શહેર માટે ખૂબ જ ગૌરવ છે કે વડોદરા શહેરને બે મંત્રી આપ્યા છે અને એમાં પણ રાજેન્દ્રભાઈ ત્રિવેદીને તો કાયદો વ્યવસ્થા અને નાયબ મુખ્યમંત્રી જેટલું પદ આપેલું છે. એટલે હવે આશા રાખીએ છીએ કે વડોદરા શહેરનો વિકાસ વધુને વધુ થાય એવી આશા સાથે અને રાજેન્દ્રભાઈ ત્રિવેદીને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આશીર્વાદ. બસ, જન આશીર્વાદ યાત્રા નીકળી છે, અહીંથી આશીર્વાદ લઈને શરૂઆત કરે છે, શું કહેવાનું છે? બસ, રાજેન્દ્રભાઈ ત્રિવેદીને એટલું જ આશીર્વાદ આપવાના છે કે તે સારામાં સારી રીતે વડોદરા શહેરને પ્રગતિશીલ અને વેગવંતુ બનાવે અને એનો વિકાસ કરે, એ જ આશીર્વાદ. શહેરના પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ગણપતિ સ્પર્ધા 2021નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સયાજીગંજ વિધાનસભાના ઇલેક્શન વોટ નંબર 1, 2, 3, 8, 9, 11 મળી કુલ 300 ઉપરાંત ગણેશ મંડળોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જે સ્પર્ધાના ઇનામ વિતરણ કાર્યક્રમ અમીન પાટી પ્લોટ ગોત્રી ખાતે યોજાયો હતો, જેમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત સરકારના મહેસૂલ કાયદા અને આપત્તિ વ્યવસ્થાપનના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વડોદરાના મેયર કેયુર રોકડિયા, વડોદરા ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, ભાજપ વડોદરા મહાનગરના મહામંત્રી સુનિલ સોલંકી, રાકેશ સેવક તેમજ પાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, પૂર્વ મેયર ભરત ડાંગર સહિતના વિસ્તારના કોર્પોરેટર શ્રી રંગ આયરે, ઉમંગ બ્રહ્મભટ્ટ, પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે, હેમલતાબેન કોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન કરતા કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આયોજક રાજેશ આયરે અને તેમની ટીમનો આભાર માની અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ રાજેશ આયરે સાથે હૃદયથી સંબંધ હોવાનું જણાવી ઘરના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યો છું તેમ જણાવ્યું હતું. સાથે જ ઉમેર્યું હતું કે સમાજમાં સંસ્કારોનું સિંચન થાય અને લોકો ધર્મ પ્રત્યે જાગૃત બને તે માટે ગણેશ ઉત્સવ ઉજવાય છે અને તે સંસ્કાર સાચવવાનું એક માધ્યમ છે, ત્યારે અવનવી રીતે આ સંસ્કારોને સાચવવા માટે રાજેશ આયરે અને તેમની ટીમ કામ કરી રહી છે, તે બદલ તેમનું અભિનંદન પાઠવવામાં આવ્યું હતું. જય ગણેશ. બે રાજુભાઈ અહીંયા ઉપસ્થિત છે, એક રાજુભાઈ આયરે અને એક રાજુભાઈ વકીલ. ખૂબ જ હૃદયના સંબંધો છે,
તો હું થોડો ખલબલી ગયો એટલા માટે કે હું એમનાથી મોટો છું. મારી ઉંમર તમને લાગે રાજનભાઈ આપણે લકી ડ્રોમાં નથી આવ્યા, કારણ કે ગણેશજી સ્વયં ઈશ, ગણોના ઈશ, એમને વળી શું લગ, એમને લીધે આપણું લગ, એટલે તમારા લગ માટે તમે આવ્યા છો. કારણ ગમે તેવું, કારણ ઊભું કરેલું હોય, પણ એનો જે હેતુ છે ને હંમેશા એ જોવાય. એમનો હેતુ છે સમાજની અંદર આપણે સંસ્કારી બનીએ, ધાર્મિક બનીએ. આપણા 10,000 વર્ષ જૂના સંસ્કારો, ઋષિ મુનિના આપણે બધા સંતાનો, આ દેશ કે જેનું નામ ભારત, ભારત માતાની જય કહીએ છીએ આપણે. તો ભારત શું છે? ભારતનો અર્થ ભા સંસ્કૃત શબ્દ છે, ભા એટલે પ્રકાશ અને રથ એટલે પ્રકાશમાં જે રથ છે એ ભારત, પ્રકાશમાં જે લીન છે. હવે આભાર, તમને તાળી તો પાડતા આવડે છે. ગણેશ મંડળોમાં સ્પર્ધાનું આયોજન કરી અને દરેક ગણેશ મંડળોને એકબીજા સાથે જોડવાનો જે પ્રયત્ન કરવામાં આવે છે એના ભાગરૂપે આજે પણ આ ગણેશ મંડળોની સ્પર્ધાને અને હરીફાઈને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજેશભાઈ આયરે અને તેની સમગ્ર ટીમ દ્વારા સમગ્ર વડોદરા શહેરમાંથી 600થી વધારે ગણેશ મંડળોમાં ભાગ લીધો છે, ત્યારે એમની આ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજરોજ સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા રાજેશભાઈ આયરે દ્વારા ભાગ્યશાળી ગણેશ મંડળોને આજના દિવસે એક ટોકરીમાં તેમનું ભાગ્યશાળી લગ દ્વારા તેમને ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે. જેવી રીતના પ્રથમ, દ્વિતીય, તૃતીય સાથે રનર્સઅપ રહેલા સૌ લોકોને આજે અહીંયાથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે. અહીંયા વિસ્તારના સૌ યુવા ભાઈઓ તેમજ મારા ગણેશ મંડળોના સૌ લોકોએ આજે મોટી સંખ્યામાં હાજરી આપી છે અને હાજરી આપીને આજે એક મહત્ત્વનું યોગદાન અહીંયા સાથે પૂર્ણ કર્યું છે. સાથે ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર શ્રી રાજેન્દ્ર સાહેબની બી ખૂબ હાજરી હતી, સાથે વડોદરા શહેર પ્રમુખ, વડોદરા શહેર મહામંત્રી, વડોદરા શહેરના પ્રથમ નાગરિક તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ગુજરાત પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ ડાંગર સાહેબ તેમજ મારા સાથે સ્ટેન્ડિંગ કમિટીમાં જે મારા વડીલ છે એવા બાપુનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમનો મહત્ત્વનો કિંમતી સમય આપીને આજરોજ આ સ્પર્ધામાં હાજરી આપી છે, તેમનો હું નસમક્ત પ્રણામ કરું છું. સાથે મારા વિસ્તારના તમામ લોકોનો જેઓએ સ્પર્ધામાં ભાગ ભજવ્યો છે તેમનો હું ખૂબ ખૂબ ઋણી રહ્યો છું અને આવનારા સમયમાં ભગવાન ગણેશ તેમનું ખૂબ ખૂબ કલ્યાણ કરે અને એવી જ રીતના ઉત્તરોત્તર પ્રગતિ કરાવે અને આવી જ રીતના સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટને ઉત્તરોત્તર આવા જ કાર્યો કરવાની શક્તિ પ્રદાન કરે. આ સાથે અસ્તુ. બહુ જ આનંદ છે કે જય સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ રાજેશભાઈ આયરે દ્વારા અમારા TB13માં આવેલ શ્રીજી શરણમ એપાર્ટમેન્ટ એમાં ગણેશ મહોત્સવની અંદર અમને રોકડ 11,000 ઇનામ વત્તા 2,500 ઇનામ એમ કરીને 2 ઇનામ લાગેલા છે, તે બદલ અમે બહુ જ આભારી છીએ. એમનો બહુ આભાર માનીએ છીએ. અમારી સોસાયટી વતી બધાનો આભાર. અમારું મંડળનું નામ બાલ્યકો મંડળ છે. અમે ખૂબ રાજેશભાઈનો ખૂબ ખૂબ આભાર, અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એમનું. અને અમને ખબર બી નથી કે અમે આજે આવી ખુશી, ફર્સ્ટ આવી ખુશીમાં અમે લોકો આવ્યા બી નહોતા અમે, અને અમને ખબર બી નથી એટલી બધું. અને ફર્સ્ટ નંબર આવી ગયો છે અમારા ગણપતિ બાપાના આભારથી અમે લોકો વિજેતા થઈ ગયા છે અને એટલું બધું અમને ખબર. ગણપતિ બાપા. હા, મારું ખૂબ શ્રી યોગ મંડળ છે. અમે શ્રી ટેનમેન્ટમાં ગણેશની સ્થાપના કરે છે અને અમને રાજેન્દ્રસિંહના હાથે ઇનામ મળ્યું છે. તો મને ખૂબ એમને ખૂબ ખૂબ આભાર કે મને સેકન્ડ ઇનામ મળ્યું એ પ્રમાણે. ખૂબ ખુશી લાગે છે. સેકન્ડ ઇનામ 21,000 ઇનામ મળ્યું છે. ભલે આયોજન
આયોજન સારું છે એમનું કે લેસન છે કે સારી રીતે અને ઇનામ મળી આપણો ખૂબ ખૂબ આભાર રાઈસ આયરેનો શ્રીરંગ આયરેનો અને બધા બીજા સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટનો બી ખૂબ આભાર. ડભોઈના પંસોલી ગ્રામ પંચાયત હોલ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વન્યજીવ સપ્તાહની ઉજવણી કરાઈ. આજરોજ ડભોઈ તાલુકાના પંસોલી ગામે આઝાદીનો અમૃત મહોત્સવ વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જે પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ વકીલ ઉપસ્થિત રહ્યા હતા. વન્યજીવ સપ્તાહમાં વન્યજીવો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે વન્યજીવોને આઝાદથી જીવવાનો અધિકાર છે અને સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ઘરમાં વન્યજીવ રાખવા એ દંડનીય ગુનો બને છે, જેમાં પહાડી પોપટ, સાહુડી, જંગલી સસલા, વિવિધ પ્રકારના કાચબા, કુવડ, વિવિધ પ્રકારના સાંપ, બતકો, મોર વગેરેનો ગેરકાયદેસર શિકાર આવા વન્યજીવોને ઘરે રાખવા કે તેને લે વેચ કરવા ગુનો બને છે અને સજાને પાત્ર હોય છે. વન્યજીવ રાખવા કે તેની લે વેચ કરવા પર 500 થી લઈને 25,000 સુધીનો દંડ હોય છે અને 7 વર્ષની જેલની સજા પણ થઈ શકે છે. આ ઉપરાંત હાજર 100 મહેમાનો તેમજ ગ્રામજનો દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો કે ઘરમાં કોઈપણ પ્રકારના વન્યજીવને રાખીશું નહીં અને ખોટી માન્યતાઓને માનીશું નહીં. આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ વકીલ, RFO NN બારિયા, ફોરેસ્ટ અધિકારી DD ખારવા, SK લાડ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ પંસોલી મુકામે ગ્રામ પંચાયત કોમ્યુનિટી હોલ ખાતે શ્રી શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અશ્વિનભાઈ પટેલની અધ્યક્ષતામાં એક વન્યજીવ સપ્તાહની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવેલો છે. અહીં આગળ આજુબાજુના ગામના ઘણા બધા આગેવાનો ઉપસ્થિત રહ્યા, દરેકને વન વિભાગની યોજનાઓની જાણકારી આપવામાં આવી તથા વન્યજીવ વિશે, પશુ પક્ષી તેમજ સાપ, મગર, દીપડા વિશેની પણ વિસ્તૃત પ્રમાણમાં જાણકારી આપવામાં આવી, જે ખેડૂતોને ઘણી ઉપયોગી થાય તેમ છે. કવાટમાં આજરોજ વૈષ્ણવ સંપ્રદાયના મહારાજ શ્રી પરમ પૂજ્ય 108 રવિરાજા મહારાજ તેમજ તેઓના વહુંચી પધારતા કવાટ વૈષ્ણવ સમાજ અને ગામના આગેવાનો દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આજરોજ કવાટ નગરમાં વૈષ્ણવ સંપ્રદાયના પરમ પૂજ્ય 108 શ્રી રવિરાજા મહારાજ તેમજ પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી યાગના વહુંચી કવાટ ગામમાં યુગલ સ્વરૂપે પધારતા કવાટ વૈષ્ણવ સમાજના યુવાનો દ્વારા સ્વાગતના ભાગરૂપે ડોન બોસ્કો ચોકડીથી રેલી કાઢીને કવાટ નગરમાં વૈષ્ણવ પરિવારના ત્યાં પધરામણી કરવામાં આવી. પધરામણી બાદ કવાટમાં આવેલ સત્સંગ હોલથી દસાલાડ ભવન સુધી સામયું નીકળ્યું, જેમાં વૈષ્ણવ સમાજ દ્વારા ઉત્સવની ઉજવણી કરવામાં આવી. કવાટમાં આવેલ દસાલાડ વાડી પર આચાર્ય શ્રીનું સ્વાગત કવાટના વૈષ્ણવ સમાજ તેમજ કવાટના આગેવાનો દ્વારા ફૂલહાર ચડાવીને કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આચાર્ય શ્રી દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા. ગાંધી જયંતિ નિમિત્તે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શિવ સાધના નૃત્ય સંગીત એકેડમી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવા જઈ રહ્યું છે. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ પર શહેરના આર્ટિસ્ટ દ્વારા અલગ પ્રકારની ઉજવણી કરાય તે વડોદરા શહેર માટે એક ગૌરવની વાત છે. આર્ટિસ્ટ દ્વારા સતત 6 કલાકના પરફોર્મન્સને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સને ઇન્ટરનેશનલ પ્રોટોકોલ ઓફ રેકોર્ડ્સને ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું. શિવ સાધના નૃત્ય સંગીત એકેડમી માંજલપુર વિસ્તારમાં આવેલ સંસ્થાનું નામ છે શિવ સાધના એકેડમી ઇન્ટરનેશનલ છે. મારું પુત્રનું નામ છે અપૂર્વા પંડ્યા અને હું શિવ સાધનાની ટ્રસ્ટી છું. ટોટલ 38 બાળકો છે, પ્લેઇંગ સાથે ઇવન સિંગર્સ બી બધા, એટલે 38 છોકરાઓ છે અમારી જોડે. અને આજે રઘુપતિ રાઘવ રાજારામ અમે લોકો વગાડી રહ્યા છીએ અને ગાઈ રહ્યા છીએ. ગાંધી જયંતિ છે એટલો મેસેજ આપવા માંગીશ કે અમે આજે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે, તો બધાના બ્લેસિંગ્સ અને આશીર્વાદ જોઈએ છે કે અમે આજે જે 6 કલાક જે બાળકો જે વગાડવાના છે તો અમારો રેકોર્ડ બ્રેક થાય એવા આશીર્વાદ આપજો. મારું નામ છે અપૂર્વા પંડ્યા, શિવ સાધનાની ટ્રસ્ટી બી છું અને હું સોશિયલ વર્કર બી છું.
વડોદરા પાસે આવેલ સમિયાલા ગામ તરાલી ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં ગત રાત્રિએ 5 ફૂટનો એક અજગર ચડી આવ્યો. ગત રાત્રિએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવાર પર રાત્રિના 10 વાગ્યાની આસપાસ વડોદરા પાસે આવેલ સમિયાલા ગામ તરાલી ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી ફોન આવ્યો હતો કે એક અજગર અમારી કંપનીમાં આવી ગયો છે. આ ફોન આવતાની સાથે જ સંસ્થાના કાર્યકર વિરલ પરમાર, વિપુલ ચૌહાણ, વિશાલ ચૌહાણ અને વડોદરા વન વિભાગના રેસ્ક્યુઅર નીતિનભાઈ પટેલને લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જોતા એક 5 ફૂટનો અજગર જોવા મળ્યો હતો. આ અજગરને 1/2 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. હું વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટનો વોલેન્ટિયર વિરલ પરમાર, પ્રેસિડેન્ટ અરવિંદ પવાર. ગઈકાલ રાત્રે મોડી રાત્રે અહીંયા સમિયાલા ગામમાં એપ્રોસ કમ્યુનિટી બાજુમાં તરાલી ઇન્ડસ્ટ્રીયલમાંથી પપ્પુભાઈનો ફોન આવેલો કે અમારી કંપનીની અંદર એક મોટો સાપ આવી ગયો છે. ત્યાં સ્પોટ પર જતા જોયું તો અમારી નજરો સામે હતો એક લોંગ રોંગ રોક પાયથન, જેને ગુજરાતીમાં આપણે અજગર કહીએ. એ લગભગ 5.5-6 ફૂટનો હતો. રેસ્ક્યુ ગઈને સહી સુપ્રિત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવી દીધો છે. વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચે ગત મોડી રાત્રે તંત્રની બેદરકારીના લીધે અકસ્માત સર્જાયો હતો. શહેરમાં તંત્રની બેદરકારીના લીધે લાલબાગ બ્રિજ પર વારંવાર અકસ્માત સર્જાતા હોય છે, પરંતુ કોઈપણ પ્રકારની ત્યાં તંત્ર દ્વારા તસ્તી લેવામાં આવતી નથી. ત્યાં ફરી એકવાર ગત મોડી રાત્રે લાલબાગ બ્રિજ પરના રોડ ઉપર પડેલા પથ્થરના કારણે કાર પલટી ખાઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી. હું માધલપુર હોસ્પિટલમાંથી આવી રહ્યો હતો. આગળ મારા બંને વિલેન એમ્બ્યુલન્સ હતી, પાછળ આ પથ્થર જે પુલ પર છે એની આગળ ગાડી અથડાવવાના સાથે મારી ગાડીએ પલટી મારી દીધી અને હું અહીં આગળ પલટી વાગી ગઈ ગાડી. કઈ જગ્યા પથ્થર? હા, સામે દેખાય છે. કયો વિસ્તાર છે? કઈ જગ્યા છે? હા, લાલબાગ બ્રિજ ઉપર. જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે BSF ની ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન આવેલ યુવાનનું ભવ્ય સ્વાગત કરાયું. જાફરાબાદ તાલુકાના નાનકડા કડિયાળી ગામમાંથી એક ગરીબ પરિવાર કે જેના કુટુંબમાં કોઈ 4 ચોપડી પણ ભણ્યું નથી તેવા પરિવારમાંથી એક યુવાન ભરતભાઈ મનુભાઈ મકવાના આજથી 6 મહિના પહેલાં BSF ની ટ્રેનિંગમાં ગયા હતા. ટ્રેનિંગ પૂર્ણ થતાં આજે સવારે કડિયાળી ખાતે પહોંચતા જ તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામની મુખ્ય બજારોમાં ઘોડા પર બેસી શોભાયાત્રા દ્વારા પોતાના ઘરે પહોંચ્યા હતા. શોભાયાત્રા ગુજરાતના વિખ્યાત અંબામાના મંદિરથી વિશાળ સંખ્યામાં નીકળી હતી. રામજી મંદિરથી મુખ્ય બજારમાં થઈને ઘરે પહોંચી જેમાં જાફરાબાદ ઉપરાંત ઉના, રાજુલા, મહુવા, ભાવનગર જેવા શહેરોમાંથી મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા. તેમજ જાફરાબાદ તાલુકાના તમામ ગામના સરપંચો પણ હાજર રહ્યા હતા. વિશેષમાં આ વિસ્તારના પૂર્વ સંસદીય સચિવ શ્રી હીરાભાઈ સોલંકી તેમજ તેમની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પણ આ યુવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત કાર્યક્રમને સફળ બનાવવા છેલ્લા 15 દિવસથી મહેનત કરતા કડિયાળીના આગેવાનો સવજીભાઈ મકવાના, જાદવભાઈ સોલંકી, રાણાભાઈ મકવાના, ચીલુભાઈ મકવાના તથા મનુભાઈ મકવાનાની સતત મહેનતથી આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો. હું ભરત મકવાણા, BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સ માં જોઈન કર્યું અને હાલ જમ્મુ કાશ્મીર મુકામે ટ્રેનિંગમાં છું. ટ્રેનિંગમાં મેં 6 મંથ વિતાવેલા, તે ખૂબ મજાદાયક આરામદાયક હતા. અને બાદ હું ઘરે આવ્યો તો ગામ લોકોએ મારું ખૂબ ભાવભર્યું સ્વાગત કર્યું, તેનાથી હું બહુ જ ખુશ છું. અને ગામના યુવાનોને મેસેજ આપવા માગું છું, તમામ જોડાઓ અને તમામ ગામમાં આવો, સબને બધાનું આવી રીતે કામ કરીશું એવી ગામની ત્યાં. આજે અમારા કડિયાળી મુકામે ભરતભાઈ મનુભાઈ મકવાણા BSF ની ટ્રેનિંગ પૂરી કરી અને આજે પહેલી વાર કડિયાળી આવ્યા ત્યારે સમાજના અને ગામના તમામ ગામજનો, આજુબાજુના અમારા સમાજના અથવા તો અન્ય સમાજના આગેવાનો એને પ્રોત્સાહન પૂરું પાડવા માટે સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રી, તમામ મનુભાઈ ઉત્તાભાઈના માન આમંત્રણને માન આપી અને ભરતને પ્રોત્સાહન આપવા માટે જ્યાં એ પધાર્યા એ અમારા માટે બહુ ગૌરવની લાગણી છે. અને ભરત અમારા ગામનો એક જાંબાઝ યુવાન, આ દેશના સીમાડાની રક્ષા માટે જેણે પોતાનો કર્તવ્ય જે કર્યું અને તૈયારી બતાવી અને જ્યાં
એમને નિમણૂક મળી છે તેનો અમારા સમાજને ગૌરવ છે। ધ વડોદરા શહેર રાણા સમાજ સહકારી મંડળી લિમિટેડના ડિરેક્ટરો માટેની આજ ચૂંટણી યોજવામાં આવી હતી। ધ વડોદરા શહેર રાણા સમાજ સહકારી મંડળી લિમિટેડના ડિરેક્ટર પદ માટેની ચૂંટણી આજરોજ શહેરના નવા બજાર સ્થિત પ્રજાપતિ વાડી ખાતે યોજવામાં આવી હતી, જેમાં 12,000 જેટલા સભાસદો છે। આ ચૂંટણીમાં કુલ 20 ઉમેદવારો ઉભા રહ્યા છે, જેમાં 9 ઉમેદવારો મશાલના નિશાન સાથે ચૂંટણી લડી રહ્યા છે, 5 ઉમેદવારો સાયકલના નિશાન સાથે તથા બાકીના 6 ઉમેદવારો ડોલીના નિશાન સાથે ચૂંટણી લડી રહ્યા છે। બપોરે 35% જેટલું મતદાન થયું હતું। સવારે 8 વાગ્યાથી આ મતદાન સમાજના સભાસદો દ્વારા કરવામાં આવ્યું હતું। આવતીકાલે સવારથી મતગણતરી થશે અને બપોરે 3 વાગ્યા સુધી પરિણામો આવશે તેમ ઉમેદવારો અને રાણા સમાજના પ્રમુખ જીતેન્દ્ર કાંતિભાઈ રાણાએ જણાવ્યું હતું। વડોદરા શહેર રાણા સમાજ દ્વારા વડોદરા શહેર રાણા સહાયક સહકારી મંડળીનું આજે ચૂંટણી છે, ડાયરેક્ટરોની ચૂંટણી છે અને વડોદરા શહેરમાં અમારી જે વસ્તી છે રાણા સમાજની, એમનો સભાસદો જે છે 10-12 હજાર સભાસદો છે, એમની આજે ઇલેક્શન મત આપવાનો અધિકાર છે અને એ લોકો મત આપવા આવ્યા છે। કેટલા ઉમેદવારો છે અને કેવું રહેશે આ ચૂંટણીમાં? વડોદરા શહેર રાણા સમાજના 20 ઉમેદવારો ઊભા છે, એમાં 1-9 મસાલમાં છે અને બાકીના જે છે 6 ડોલીના છે, 5 સાયકલના ઉમેદવાર છે, એમ કુલ 20 ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરીને ઉમેદવારી નોંધાવેલી છે। અત્યારે કેવો રસ રહ્યો છે? હાલમાં અત્યારે જોઈ રહ્યા છો, સવારે 8 વાગ્યાથી વોટિંગ ચાલુ થઈ ગયું છે અને પુષ્કળ ઘસારો છે। અત્યારે નહીં તો 30-35% વોટિંગ થઈ ગયું છે, અત્યારે 12 વાગ્યા પહેલાં 30-35% વોટિંગ થઈ ગયું છે। સમાજના લોકોને શું સંદેશો? સમાજના લોકોને એક જ સંદેશો આપીશ કે જે પણ ચૂંટણીમાં જે પણ એમનું પરિણામ આવશે એમાં અમને ખબર છે કે અમને લોકો ચાહે છે અને અમારો વિજય થવાનો છે અને વિજય થયા પછી હું સમાજને જે રીતે પણ મદદ થાય એ રીતે હું મદદ કરી એમની શુભેચ્છા, એમના જે કંઈ વિશ્વાસ છે મારી ઉપર એ બધો વિશ્વાસ ખરે ઉતરીશ, નમ્ર વિનંતી। મતગણતરી અને પરિણામ ક્યારે છે? આ ચૂંટણીનું મતગણતરી તારીખ 4-10-2021 એટલે કે આવતીકાલે સોમવારે રાખ્યું છે સવારે 8 વાગ્યાથી, લગભગ તો 2-2.5-3 વાગ્યા સુધી રિઝલ્ટ આવી જશે। વિજય થયા પછી હું મારા સમાજમાં ફેરની રૂપે ફરી એમના આશીર્વાદ લેવા જઈશ। આપનો પરિચય? મારું નામ જીતેન્દ્ર કાંતિભાઈ રાણા, બિપિન ફરાસખાનાથી હું ઓળખું છું, મારું ડોલી નિશાન છે અને હું વડોદરા શહેર રાણા સમાજનો પ્રમુખ પણ છું। તો આ હતા આજના સમાચાર, વધુ સમાચાર માટે ફરી મળીશું, નમસ્કાર।